ચેન્નાઈના અધિકારીએ મેયરને પત્ર લખી લહેરીપુરા ગેટનો જોખમી ભાગ ઉતારી લેવા રિપેરિંગ કરવાની કામગીરી કરવા માટે તાકીદ કરી છે. મેયર કેવ રોકડિયાએ તેમના પત્રમાં જણાવ્યું છે કે લહેરીપુરા ગેટના રિસ્ટોરેશનની કામગીરી આર્કિયોલોજી વિભાગ દ્વારા ડિપોઝિટરી વર્ક તરીકે કરવામાં આવેલી છે, જે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને રૂપિયા 75.14 લાખનું ચૂકવણું કર્યું છે. વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી બાદ ટેકનિકલ કારણોસર દરવાજાના છતનો ભાગ તૂટી પડ્યો છે. આ બાબતે તારીખ 21/9/2021 રોજ સિનિયર આર્કિયોલોજીસ્ટ સાથે રૂબરૂ સ્થળ જઈ મુલાકાત લીધી હતી અને તેઓને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. લહેરીપુરા ગેટ શહેરની મધ્યમાં છે, તેમજ ગીચ તેમજ ભારે વાહન વ્યવહાર સતત ત્યાં રહેતો હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે જીવનું જોખમ છે. આ ગેટને નિર્ભય કરવા કે રિસ્ટોર કરવા કોઈપણ પગલાં વિભાગે લીધા નથી, જેના કારણે વડોદરા શહેરની અને કોર્પોરેશનની છબીને પણ હાનિ પહોંચે તેમ છે. સંજોગો વસાત અકસ્માત કે જાનમાલને નુકસાન થાય તો આર્કિયોલોજીકલ વિભાગ સામે ફોજદારી કાર્યવાહી કરવા પાત્ર થશે, જેથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઈને કામગીરી આજથી શરૂ કરવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. આનું રિસ્ટોરેશનની કામગીરી 4x4 દરવાજાની આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ASI ગવર્મેન્ટ સંસ્થાએ 3 વર્ષ પહેલા કરી હતી અને આ 3 વર્ષ દરમિયાન અચાનક એની છત તૂટી પડી છે. ત્યારે અમે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓને સાથે રાખીને સ્થળ વિઝિટ કરીને અને ફરીવાર રિસ્ટોરેશનની કામગીરી કરવા માટે અમે એજન્સીને કહ્યું પણ હતું, પરંતુ એજન્સીએ આજે 9 મહિના થવા છતાં, આજે 8-9 મહિના થઈ ગયા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરી નથી. ત્યારે અનેક રિમાઇન્ડરો પછી મારે પત્ર લખવાની ફરજ પડી છે અને એની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે આના નીચેથી પસાર થતા રાહદારી અથવા તો વ્હીકલને કોઈપણ પ્રકારના જાનમાલની જો નુકસાની આના કારણસર થશે તો એની જવાબદારી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની રહેશે અને જો આવી કોઈ દુર્ઘટના બને છે તો એની તમામ જવાબદારી એના માથે રહેતા અમે ફોજદારી કાર્યવાહી પણ એની સામે કરી શકીએ છીએ.